નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, એક્સિસ બેંકનો પીઈ 68 છે, 68 છે. આ ધ્યાન રાખજો પીઈ રેશિયો. આઈસીઆઈસી બેંકનો પીઈ રેશિયો 26 છે, બરોબર. યસ બેંકનો પીઈ રેશિયો છે 12.3 અને એસબીઆઈનો રેશિયો છે 13, બરોબર. હવે જે લોકો ફંડામેન્ટલ એનાલિસિસ શીખે છે, જે લોકો વેલ્યુ ઇન્વેસ્ટિંગ શીખે છે, જે લોકો વોરેન બફેટના હજારો વિડીયો ફોલો કરે છે, બેન ગ્રેહામના વિડીયો ફોલો કરે છે, ફંડામેન્ટલ એનાલિસિસમાં 50,000 ભરીને આવે છે, વેલ્યુ ઇન્વેસ્ટિંગ શીખીને મોઢા ઉપર એક સ્માઇલ હોય છે, એ લોકો શું કરે ખબર છે? પી રેશિયો, જો લો પી રેશિયો છે ને તો સ્ટોક અંડર વેલ્યુડ છે સર, અને જો પી રેશિયો છે ને હાઈ છે ને તો સર ઓવર વેલ્યુડ સ્ટોક છે. અને આપણે પ્રોગ્રામ છે વન સ્ટોક કરોડપતિ, એમાં છે ને પી બી રેશિયો હું કંઈ ફોલો નથી કરતો, બિઝનેસ મોડલ અને બિઝનેસ સેન્સ ઉપર અમુક સ્ટોકનું ડિસ્કશન દર મહિને કરું. તેમાં મને ક્વેશ્ચન આવે, સર આ સ્ટોક તમે શું કેમ ડિસ્કસ કર્યો? આનો પી રેશિયો તો બહુ હાઈ છે, આ તો ઓવર વેલ્યુડ છે. સૌથી પહેલાં તો આ જે કન્સેપ્ટ છે ને ઓવર વેલ્યુડ અને અંડર વેલ્યુડ, આનાથી મને સખ્ત નફરત છે. આવી રીતના બિઝનેસ થાય નહીં. કોઈ ગ્રોસ કોઈની એક ડેરી ફાર્મ હોય ને અથવા તો પ્રોવિઝન સ્ટોર હોય ને એને પૂછો ને તો એ માણસ કોઈ દિવસ ઓવર વેલ્યુડ અંડર વેલ્યુડમાં ન માનતો હોય. બિઝનેસ આમ ન થાય. સૌથી પહેલાં તો આ જે પી રેશિયો છે ને એ છેલ્લા 40 વર્ષથી રટ્ટા મારી મારી અને આના ઉપર કોર્સ સેલ કરવામાં આવે છે. પી રેશિયો એટલે શું? તો કે સ્ટોકની શું પ્રાઇસ ચાલે છે એ, અને અર્નિંગ પર શેર, એટલે કોઈ શેર હોલ્ડર હોય તો એ દર શેરમાં કેટલા રૂપિયા કમાઈ ગયો. હવે કોઈ એમ કે પી રેશિયો 10 છે એટલે શું કે કોઈ પણ એક જે સ્ટોક છે એ જ્યારે 1 રૂપિયો કમાશે તો તમારે એને 10 રૂપિયા આપવા પડશે, જો એ સ્ટોક તમે ઓન કરતા હોય તો. પી રેશિયો 20 છે એટલે શું કે આ સ્ટોક જ્યારે 1 રૂપિયો કમાશે તો તમારે એને ઓન કરો તમારે એને 20 રૂપિયા આપવા પડશે, એટલે 20 ગણા રૂપિયા. એટલે લોકો એમ કે ના ના, 10નો પી બરોબર છે, 20નો પી બરોબર નથી. હવે આ કેવું છે ખબર છે? કે અધૂરું ભણતર કહેવાય. સમજો, હવે આમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. યસ બેંકનો પી 12 છે, 12.3 છે, અને એસબીઆઈનો 13 છે. તો ચલો શું કરશું, યસ બેંક અને એસબીઆઈને આપણે સેમ કેટેગરીમાં મૂકી દેશું, બરોબર. હવે સૌથી વધારે એક્સિસ બેંકનો આવ્યો 68 પી, બરોબર. તો શું કરશું? અરે યાર આ તો લોચા છે, ના ના 68 રૂપિયા નો દેવાય, એના કરતા યસ બેંકમાં જાઓ, એસબીઆઈમાં જાઓ. પણ યસ બેંકમાં ફ્રોડ થયા હતા, સીઈઓ રિલેટેડ ઇસ્યુ હતા, એનપીઓ રિલેટેડ ઇસ્યુ હતા, એસબીઆઈમાં અમુક વસ્તુઓ ફ્રોડ થઈ હતી, ઇસ્યુઝ થયા હતા, લોન રિકવરી નહોતી થઈ, એનપીએ પ્રોવિઝન નહોતું થયું એસબીઆઈમાં. હવે આ બેનો રેશિયો ઓલમોસ્ટ સેમ આવે છે ને, 12.3 અને 13. તો ચલો ખાલી યસ બેંક અને એસબીઆઈની કમ્પેર કરી તો એસબીઆઈ પીએસયુ સેક્ટરમાં છે, જેમાં ગવર્મેન્ટનો કંટ્રોલ બહુ હોય, બધી બધી સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે, ઇન્સેન્ટિવ આપવું પડે, બોનસ આવે, ઘણું બધું લોચા થાય, બરોબર. બોર્ડનું ડિસિઝન બહુ રહેતું નથી પોલિટિકલ રીઝનના લીધે. યસ બેંકમાં એનાથી ઊંધું હોય, બરોબર છે. તો શું બંનેનો પી રેશિયો સેમ છે તો યસ બેંકમાં ઇન્વેસ્ટ કરી નાખું. કોઈ પણ બેંક, ચાહે હું એક્સિસ બેંક લઈ લઉં, ચાહે હું આઈસીઆઈસીઆઈ બેંક લઈ લઉં, ચાહે હું ઇન્ડસઇન્ડ લઈ લઉં, ચાહે યસ બેંક લઈ લઉં, ચાહે એસબીઆઈ લઈ લઉં, મારે એવું જોવું પડે કે ઠીક છે પી રેશિયો ખબર પડી ગઈ મને. ચલો એક્સિસ બેંકનો ખબર પડી ગઈ કે 68 છે, આનો ખબર પડી ગઈ કે 13 છે, તો એનપીએ જોવી પડે કે લાસ્ટ 10-15 વર્ષમાં આ લોકોનું એનપીએનું મેનેજમેન્ટ કેવું છે, આ લોકોની લોન બુક કેવી છે, એમાંથી રિટેલ લોન કેટલીક જાય છે, કોર્પોરેટ લોન કેટલીક જાય છે, ઓપરેશન મેનેજમેન્ટ કેટલું છે આ લોકોનું, કેટલો આ લોકો ટેક્સ ભરે છે, કેટલું આ લોકો ડેપ્રિશિએશન રાખે છે. આવા મારી પાસે 15 ક્વેશ્ચન હોય પછી મને ખબર પડે કે એસબીઆઈ ભલે 30 હોય, આપણે એને અંડર વેલ્યુ ગણી નથી લેવાનું, એના કરતાં એક્સિસ લઈ લ્યો, બરાબર. એનું કોર્પોરેટ ગવર્નન્સ આપણે જોવી પડે, બધું જોવું પડે. લોકો આવા ક્વેશ્ચન નથી કરતા, કારણ કે આવા ક્વેશ્ચન લોકોને શું કરે ખબર છે, ફંડામેન્ટલ એનાલિસિસના નામે, વેલ્યુ ઇન્વેસ્ટિંગના નામે મોટી મોટી બુક્સ હોય, એ બુક્સ લોકો વાંચી લે, પછી મોટા મોટા સેમિનારમાં જાય, પછી મોટા ઉપર એક સ્માઇલ આવી જાય કે મને પી રેશિયો વિશે બધું ખબર પડી ગયું, બરાબર છે. પણ હું અમુક કડીઓ વાત કરું છું, ઘણા લોકોને ખરાબ બી લાગી શકે છે, પણ આ રીતે બિઝનેસ ન થાય. આ કેવું છે ખબર છે? આજે આખો દરિયો હોય, દરિયામાં તમે અહીંયા બીચ ઉપર બેઠા હોય, હવે અમુક લોકો અહીંયા બેઠા બેઠા શું કરે ખબર છે, એવું બોલતા હોય કે સોનું છે ને અહીંયા પડેલું છે, અહીંયા પડેલું છે, અહીંયા ખજાનો છે. અને અમુક લોકો લિટરલી બોટ લઈને જશે, અંદર ડૂબકી લગાવશે ને, ઘણા મહિનાઓ મહેનત કરશે ત્યારે એને સોનું મળશે. એટલે આજે બીચ ઉપર બેઠા છે ને એ લોકો પી રેશિયો વાળા છે, એ લોકોને દરિયામાં જવું નથી, અંદર ઉતરવું નથી, બરાબર. એને આ કેવું છે ખબર છે કે ડેટ ટુ ઇક્વિટી રેશિયો, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, આવા ઘણા બધા રેશિયો છે, એ રેશિયો પરથી અંદાજો લગાવી લેવાનો અને ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું. આ દુનિયાની સૌથી મોટી મૂર્ખામી સાબિત થશે, હું તમને વોર્ન કરું છું. આવા વિડીયોઝ જોતા નહીં અને આ રીતે શીખતા નહીં. તમને ક્વેશ્ચન થવો જોઈએ, કોઈ પણ કંપનીનું બિઝનેસ મોડલ કેવું છે, એ રૂપિયા કઈ રીતે કમાય છે, એના રૂપિયા જાય છે ક્યાં,
બરોબર એનું રેવન્યુ કઈ રીતે ગ્રો થાય છે, એનો પ્રોફિટ કઈ રીતે ગ્રો થાય છે, એના કોણ મેનેજમેન્ટમાં છે, મેનેજમેન્ટ કેટલું એથિક છે, એટલે કોર્પોરેટ ગવર્નન્સ સ્કેલેબિલિટી છે કે નહીં, આવું બધું તમારે વિચારવું પડે. અને થોડું થોડું વિચારશો ને, ભલે ટફ લાગતી હોય તો તમારી પાસે આન્સર આવશે, સાચા આન્સર આવશે. હવે એનો મતલબ એવું નથી કહેતો કે પી રેશો ખરાબ છે, કોઈ દિવસ ન જોવો, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ના જોવા. ઠીક છે, આ બધું સારું છે, પણ આ બધું એવું જ છે કે તમે એક બીચ ઉપર બેઠા છો ને, તમને એક ઇન્ફોર્મેશન મળી ગઈ કે દરિયો આટલો ઊંડો છે, દરિયામાં આટલા ફૂટે ખજાનો હોઈ શકે છે, આમ હોઈ શકે, ઇટ્સ ગુડ ટુ નો. પણ એ દરિયામાં કૂદવું પડે કે ન કૂદવું પડે, તમે એમ કહો કે ના બસ અમે તો ઇન્ફોર્મેશન જાણીને અમે બધું કહી દીધું, તો પછી એમાં સંશોધન આપણું સાચું થાય નહીં, એ રીતે વૈજ્ઞાનિક ન બની શકે. બરાબર છે? તો મારો તમારો કહેવાનો એ જ હતું કે કોઈ પણ વસ્તુને રટ્ટો ન મારો. સ્ટોક માર્કેટમાં ઘણી વસ્તુ 40-45 વર્ષથી જેમ છે એમ જ વેચાય છે. આપણે ક્વેશ્ચન કરવાનું, આપણું માઇન્ડ બંધ નથી રાખવાનું. ક્વેશ્ચન કરશો ને તો સાચું ખોટું શું છે એ ખબર પડી જશે. બરાબર? તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. બાકી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આવા ઘણા બધા સારા વિડીયો મૂકતો રહીશ. અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા તમને લોકોને.